આગળ જતા ગંગાજી આવ્યા એટલે ભગવાને તરત જ કહ્યું કે હે ગુરુદેવ, મારે આ ગંગાજીમાં સ્નાન કરવું છે. દૂરથી સુંદર ગંગાજીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે. ગોસ્વામીજી એવું લખે છે કે ચલે હું રામ લક્ષ્મણ મુનિ સંગા કહે જહાં જગ પાવની ગંગા. ગંગાજીની અંદર સ્નાન કર્યું અને ત્યાર પછી નદીને કિનારે મુનિ થોડી વાર ધ્યાન કરવા માટે બેઠા. ભગવાન અને લક્ષ્મણજી ગંગાજીની શોભા નિરખી રહ્યા છે. મુનિ જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે ભગવાન બે હાથ જોડીને કહે છે કે ગુરુદેવ, આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસતા હસતા કે તમારા ચરણમાંથી નીકળીએ, કારણ કે પહેલા છેતરાયો. હવે તમે જ્યારે પતંગિયા પકડ્યા, તમે જ્યારે મૃગલા અને હરણાઓ વિશે મને પૂછવા લાગ્યા, ત્યારે મને શંકા ગઈ કે આને ભગવાન કેમ કહેવાય. બાકી હવે ગમે તેમ પૂછો, પણ હવે મને તમારા સ્વરૂપની અંદર શંકા નથી. માટે હે રાઘવેન્દ્ર, તમારા ચરણારવિંદમાંથી નીકળેલી આ વિષ્ણુપદી ગંગા છે. ભગવાન કહે છે કે હે ગુરુદેવ, આ દેવ નદી કહેવાય છે, તો આ ગંગાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે મુનિ હસતા હસતા કહે છે કે તમારા કુળના જ આ ગંગાજીને આ ભૂમંડળ ઉપર લાવ્યા છે. બહુ વિસ્તારથી કથા સંભળાવી છે, પણ આપણે ગંગા અવતરણની કથાને જાણીએ છીએ એટલે હું તમને ટૂંકમાં આ કથા સંભળાવું છું. મુનિ કહે છે કે રાઘવેન્દ્ર, તમારા કુળમાં એક સગર નામના રાજા થયા. આ રાજાને બે રાણીઓ હતા, મોટા કેશિની અને નાના સુમતી, પણ એમને ત્યાં પુત્ર ન હતો. પોતાનો વંશ રાખવા માટે રાજા રાણીઓ સહિત વનમાં ગયા અને ત્યાં 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ભૃગુ મુનિનો મેળાપ થયો. એની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા કે તમારી એક રાણીને ત્યાં એક પુત્ર થશે અને બીજી રાણીને ત્યાં 60 પુત્ર થશે. આપણે 60,000 કહીએ છીએ, હવે જે હશે તે. હવે આવી રીતે વરદાન આપ્યું તો કેશિની નામના રાણી છે એમને ત્યાં અસમંજસ નામે એક પુત્ર થયો અને બીજા જે સુમતી નામના રાણી હતા એમની કુખે એક તુંબડી જન્મી. ઋષિના કહેવા પ્રમાણે એ તુંબડીને ઘીની અંદર ડૂબાડતા એક પછી એક સમય જતા 60,000 પુત્રો થયા છે. આ ત્રેતાયુગની કથા છે, કળિયુગની નહીં. વિશ્વામિત્રજી કહે છે કે ઘનશ્યામ, આ રીતે આ બધા પુત્રોને પામી અને રાજા સુખી થયો. બાળકો મોટા થયા,
જે રાણીને ત્યાં અસમંજસ નામનો એક દીકરો થયેલો, આ દીકરાને પરણાવ્યો ને એને ત્યાં અંશુમાન નામનો એક દીકરો થયો. પણ આ જે અસમંજસ હતો એનું વર્તન બહુ સારું નહીં. એકવાર સરયુ નદીએ ગયેલો અને ત્યાં સ્નાન માટે નગરના નાના નાના બાળકોને નાવડીમાં બેસાડી નદીમાં લઈ ગયો. બરોબર વચ્ચે જે આ નાવડી પહોંચી એટલે બધા જ બાળકોના કાંડા જાલી જાલી નદીમાં નાખી દીધા. બધાય બાળકોને મારી નાખ્યા. નગરની અંદર હાહાકાર થયો. સગર મહારાજાને આવીને ફરિયાદ કરી કે તમારા રાજકુમારે અમારા બધા જ બાળકોને મારી નાખ્યા છે. અને એ વખતે રાજાને બહુ દુઃખ થયું. પ્રજાપ્રેમી રાજાએ પોતાના પુત્ર અસમંજસને દેશ નિકાલ કર્યો, દેશવટો આપ્યો. હવે એનો જે અંશુમાન નામે પુત્ર હતો એ ખૂબ ગુણિયલ હતો, સગરને અતિશય વાલો હતો. પોતાની ચોથી અવસ્થા આવી જાણી અને સગરે વિચાર કર્યો કે હું એક છેલ્લો અશ્વમેઘ યજ્ઞ કરીને પછી મારા પુત્રોને રાજ સોંપી દઉં. અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો. હિમાલય અને વિંધ્યાચળના મધ્યભાગમાં આ યજ્ઞની શુભ શરૂઆત કરી. અશ્વને છૂટો મૂક્યો. પણ ઇન્દ્રને બીક લાગી કે અશ્વમેઘ યજ્ઞ ક્ષેમ કુશળ જો પૂરો થશે તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. ઇન્દ્રને ચિંતા થતા જે યજ્ઞનો અશ્વ હતો એને રાત્રિના સમયે આવીને એનું અપહરણ કરીને લઈ ગયો. વિચાર કરે કે જો રાજાને ખ્યાલ આવી જશે હું લઈ ગયો છું તો ગજબ થઈ જશે, કારણ કે આ રઘુવંશનો રાજા કહેવાય. એટલે એને કપિલ મુનિના આશ્રમે, મુનિ ધ્યાનમાં બેઠા છે ત્યાં જઈને એની બાજુમાં એક ઝાડની સાથે ઘોડાને બાંધી દીધો. આના આવા નવા જ કર્મો. હવે આ બાજુ સવાર થતા અશ્વના જે રક્ષકો હતા એણે રાજાને વાત કરી કે રાજન, અશ્વમેઘ યજ્ઞનો અશ્વ આપણા યજ્ઞ મંડપની અંદર નથી. એટલે રાજાએ પોતાના 60,000 પુત્રોને કહ્યું આખી પૃથ્વીમાં ફરીને ગમે ત્યાંથી અશ્વને શોધી લાવો. અને છેવટે પૃથ્વીને ખોદી અને આ બધાય પુત્રો પાતાળ લોકની અંદર ગયા. ત્યાં આઠેય દિગ્ગજો ધરતીના છેડાને દાઢમાં દબાવીને ઊભેલા જોયા. આ ધરતી આપણે એવું કહીએ, વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી પાણી ઉપર તરે છે, પણ આટલો બધો વજન પાણી ઉપર ક્યારેય તરે નહીં. એની નીચે કંઈક સપટતો હોય ને. જ્યારે સાગર મંથન થયું ત્યારે ખાલી મંદરાચળનો રવૈયો કરેલો તોય બુડવા માંડ્યો તો આવડો મોટો 50 કરોડ યોજનનો કેવી રીતે તરે. પણ એની નીચે આ બધા દિગ્ગજો છે, ઐરાવત, પુંડરિક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતિક આ હાથીના રૂપે છે અને એ પોતાની પીઠ ઉપર આ પૃથ્વીના ગોળાને ધારી રહ્યા છે. આ બધા દિગ્ગજોને જોયા, એને પ્રણામ કરીને બધા દીકરાઓ કપિલાશ્રમમાં આવ્યા અને ત્યાં કપિલ મુનિની બાજુમાં ઘોડાને જોયો. સગર પુત્રોને મનમાં એમ થયું કે એક ઋષિ થઈ અને સારા કામની અંદર વિઘ્ન નાખવા માટે અમારા અશ્વનું અપહરણ કરીને પાછો ઢોંગી કેવો ધ્યાનમાં બેઠો છે. આવું વિચારી આજુબાજુમાં પથરાઓ પડેલા એ પથરા લઈને કપિલ મુનિની ઉપર ફેંક્યા અને મુનિએ જ્યાં જોયું આંખો ખોલી સગર પુત્રોને જોતાની સાથે જ આંખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી. 60,000 ત્યાંને ત્યાં જ બળીને ભસ્મીભૂત થયા. ભસ્મનો મોટો ઢગલો થઈ ગયો. પોતાના દીકરાઓ આવ્યા નહીં એટલે પોતાનો પૌત્ર જે હતો અંશુમાન એને બોલાવીને સગર કહે છે કે તારા 60,000 કાકાઓ ગયા પણ હજી અશ્વનો પત્તો લગાવીને આવ્યા નહીં, માટે તું તપાસ કર. ભગવાનનો પરમ ભાગવત ભક્ત એવો અંશુમાન તમામ ઋષિઓને મળતો, પૂછતો, વંદના કરતો, ખબર કાઢતો ગરુડજીને જઈને મળ્યો કે અમારો અશ્વ ક્યાં હશે, મારા 60,000 કાકાઓનો પત્તો નથી, એ ક્યાં હશે. ત્યારે ગરુડજીએ કહ્યું કે તારા કાકાઓ તો કપિલ મુનિના કોપથી બળીને ભસ્મીભૂત થયા છે. ગરુડજીએ એક જળાશય બતાવ્યું, એની અંદર સ્નાન કરી અને પોતાના મૃત્યુ પામેલા કાકાઓને તલયુક્ત જળથી ક્રમશઃ અંજલિ આપી. ત્યાર પછી ગરુડજીએ એવું કહ્યું કે મહાપુરુષનો અપરાધ કર્યો છે એટલે બધાની અસદગતિ થઈ છે.
માટે એનો તારે ઉદ્ધાર કરવો પડશે. અંશુમાન કહે છે કે એનો ઉપાય બતાવો. ત્યારે ગરુડજી એવું બોલ્યા કે તારા પિતૃઓના મોક્ષ માટે સ્વર્ગના ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા પડશે, જેના જળનો સ્પર્શ થતાં તમારા પિતૃઓ સ્વર્ગલોકની અંદર જશે. વિશ્વામિત્રજી કહે છે કે હે રાઘવેન્દ્ર, ત્યાર પછી એ અંશુમાન ફરતા કપિલાશ્રમની અંદર આવ્યો. કપિલ મુનિને દંડવટ કર્યા, વંદન કર્યા. મુનિએ આંખો ખોલી, મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે મહારાજ, આ મારા અશ્વને લેવા આવ્યો છું, આ અશ્વ અહીંયા કેવી રીતે આવ્યો? ત્યારે કપિલ મુનિ કહે છે કે રાજકુમાર, મને કાંઈ ખ્યાલ નથી, હું અહીંયા ધ્યાન કરું છું. તારા જેવા જ ઘણા રાજકુમારો આવેલા ને મારી ઉપર પથ્થર મારો કર્યો એટલે મારા શાપથી બધાય બળીને ભસ્મ થયા છે. અંશુમાને પોતાની ઓળખાણ આપી છે. કપિલજીએ પણ કહ્યું કે જ્યારે ગંગાજી આ ભૂમંડળ ઉપર આવશે ત્યારે તારા પિતૃઓની મુક્તિ થશે. મુનિના આશીષ લઈ અને વંદન કરી અશ્વને લઈ અને ગરુડજીએ અંશુમાનને પોતાના સ્થાને પહોંચાડ્યો છે. રાજાને સગરને આવીને બધી હકીકત સંભળાવી યજ્ઞને પૂર્ણ કરવામાં આવ્યો. સગર મહારાજ વિચાર કરે કે મારા દીકરાઓનો ઉદ્ધાર કરવા ગંગાજી તો લાવવા જ પડશે, એટલે સગર મહારાજ આ છેલ્લી અવસ્થામાં પુત્રોને રાજ્ય સોંપી અને વનમાં સાધના કરવા ગયા છે. અંશુમાન રાજ કરે છે. સગર મહારાજાએ પોતાનું શરીર તપશ્ચર્યામાં ખપાવી નાખ્યું પણ છતાંય ગંગાજી પ્રસન્ન થયા નથી. આ બાજુ અંશુમાનને તો એક દિલીપ નામનો પુત્ર થયો. અંશુમાને દિલીપને રાજ્ય સોંપ્યો અને એ પણ તપશ્ચર્યા કરવા માટે નીકળ્યા અને એમણે તપશ્ચર્યા કરીને જિંદગી ખપાવી દીધી. અને આ દિલીપને ત્યાં ભગીરથ નામના પુત્ર થયા, એને રાજ્ય સોંપી અને દિલીપે પણ ખૂબ તપશ્ચર્યા કરી પણ ગંગાજીનો ક્યાંય પત્તો લાગ્યો નથી. છેવટે ભગીરથ મહારાજાને મનમાં એમ થયું કે મારી ત્રણ ત્રણ પેઢી કપી ગઈ અને આ વખતે તપશ્ચર્યા કરો ને ગંગાજી ન આવે ને તો આત્મહત્યા કરીને મરવું. આમ વિચાર કરી પોતાના પુત્રને રાજ સોંપી અને વનમાં જવા જ્યાં નગરમાંથી બહાર નીકળે ભગીરથને શુભ શુકનો થવા લાગ્યા છે. ભગીરથને ખ્યાલ આવી ગયો કે હવે અમારી પ્રાર્થના ગંગાજી જરૂર સાંભળશે. અને છતાંય ભગીરથ મહારાજાએ 1000 વર્ષ સુધી હિમાલયનું જે ગંગોત્રી શિખર છે, ગંગાજી અત્યારે જ્યાં વહી રહ્યા છે એ બર્ફીલા સ્થાનની અંદર બેસી અને 1000 ખુલ્લે શરીરે 1000 વર્ષ સુધી જ્યારે સાધના કરી ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી કહે છે કે તારે શું ઈચ્છા છે? ભગીરથ કહે છે કે અરે મહારાજ, તમારા માટે ક્યાં અજાણ્યું, ત્રણ પેઢીઓ તો ખપી ગઈ. મારા પિત્રોના ઉદ્ધાર માટે ગંગાજીને લાવવા માટે સાધના કરું છું, માટે તમે સ્વર્ગમાંથી ગંગાજીને મૃત્યુલોકની અંદર મોકલો. તરત જ ગંગાજીને મૂર્તિમાન સ્વરૂપે બ્રહ્માજીએ હાજર કર્યા છે. ભગીરથ મહારાજા પગે લાગીને કહે છે કે હે માતે, મારા પિત્રોના ઉદ્ધાર માટે તમે મૃત્યુલોકમાં પધારો. ગંગાજી કહે છે કે રાજા, હું આવીશ પણ મારો પ્રવાહ એટલો બધો પ્રચંડ છે કે પૃથ્વીને ફાડીને પેટાળમાં જતો રહેશે, તારા મનોરથ અધૂરા રહેશે, માટે મારા પ્રવાહને ઝીલશે કોણ? તરત જ ભગીરથ મહારાજાએ એક પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને એક દેવોના 1 વર્ષ સુધી બ્રહ્માજીના કહેવાથી તપ કર્યું ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન કહે છે કે રાજા, જે જોઈએ તે માગી લે. રાજાએ માંડીને બધી વાત કરી. મારા પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાજી આ લોકની અંદર પધારે છે, એના પ્રચંડ પ્રવાહને તમારે ઝીલવાનો છે, તો તમે કેવી રીતે ઝીલશો? શિવજી કહે છે કે રાજા, એને મારી જટામાં હું ઝીલી લઈશ. અને એ જ વખતે ગંગાજીને વાત કરી. ગંગાજીએ અટ્ટહાસ્ય કર્યું, કહો, પૃથ્વીને ફાડીને પેટાળમાં જાય એવો મારો પ્રવાહ અને એને શંકર એની જટામાં ઝીલશે? શંકરને પણ રસાતળની અંદર પહોંચાડી દો. ગંગાજીને ગર્વ આવ્યો. શંકર ભગવાનને વાત કરી કે ગંગાજી તો આવું કે છે, તમે એના પ્રવાહને ઝીલી શકશો? ભગવાન કે ગંગા જોઈ લે. કૈલાસ શિખર ઉપર પોતાની જે પિંગલવરની જટા એની એક જ લટને ભોળાનાથે ખોલી છે.
गंगाजी ने कहू कि तारो गम्मे एवो प्रचंड प्रवाह हो आवा दे मारी माथे अने आकाश माथी खड़ खड़ करतो गंगाजी नो प्रवाह सौ प्रथम हिमालय नी अंदर आ गौरी शंकर शिखर पर ज्या भोलानाथ पोतानी जटा पोळी करीने बैठा छे त्यां आव्यो पण अभिमान एटलू बधुं एटले एक ज जटानी लटमां शिवजीए गंगाजीने गूंचवी दीधा एक टीपू पाणी पण नीचे पड्युं नथी। गंगाजीना गर्वने તોડીને શિવજી તો આંખ વીંચીને બેઠા ભગીરથ કરગરવા માંડો મહારાજા મોટા મોટા ડખો કરે એમાં નવણિયા કૂટાઈ જાય। ગંગાજીનું અભિમાન ઉતરવા ગયા પણ મારી ત્રણ પેઢીઓ ખપી ગઈ મારા પિતૃઓનું શું માટે ગંગાજીને જટામાંથી તમે બહાર કાઢો। બહુ જ્યારે પ્રાર્થના કરી ત્યારે એક લટ ખોલીને એમાંથી ગંગાજીનો પ્રવાહ બહાર આવ્યો અને એ ખળખળ વહેતો ગંગાજીનો પ્રવાહ એ શિખર ઉપરથી નીચે ઉતરતા બદ્રીનારાયણ હરિદ્વાર ઋષિકેશ આ રીતે ગંગાજીએ ભગીરથને કહ્યું કે તારા પિતૃઓ ક્યાં છે એની મને ખબર નથી માટે તું રથ લઈને આગળ અને મારો પ્રવાહ તારી પાછળ। ભગીરથ કે થોડાક ધીમે ધીમે આવજો ને પિતૃ ભેગું મારોય તર્પણ થઈ જશે કારણ કે પ્રવાહ બહુ પ્રચંડ હોય નદીના પ્રવાહને સુરતમાં જુઓ ને બે ચાર વર્ષ પહેલાં કાંઈક પાણી આવ્યું તે કોઈને કપડાંય ન લેવા દીધા એમને એમ બધાને મંદિરને માળીએ ચડવું પડ્યું આ તો પાણી કહેવાય। ભગીરથ મહારાજાએ તરત રથ જોડ્યો અને ભગીરથના રથની પાછળ પાછળ ગંગાજી જાય છે રસ્તામાં જહનુ ઋષિ સાધના કરે છે। ગંગાજીએ ભગીરથને કહ્યું કે આ ઋષિને ઉઠાડે નહીતર દરિયા ભેગો થઈ જશે। ભગીરથ મહારાજ નીચે ઉતરી જહનુ મુનિને વિનંતી કરે છે મુનિવર ગંગાજીનો પ્રવાહ આવે મારા પિતૃઓના ઉદ્ધાર માટે તમે અહીંયાથી ખસી જાઓ। જહનુ કહે છે કે હું તને ક્યાં નડું મારા ઉપરથી જતો રહે તો શું વાંધો છો। ત્યારે ભગીરથ કહે છે ગંગાજીનો પ્રવાહ એટલો પ્રચંડ છે એનું કહેવું એવું છે કે તમને દરિયા ભેગા કરશે ઋષિ કે આવવા દે। ભગીરથ એક બાજુ ઊભા રહ્યા ગંગાજીનો પ્રવાહ આવ્યો બે હાથની અંજલિ કરીને આચમન કરી ગયા ઓમ કૃષ્ણાય નમો વાસુદેવાય નમન વૈષ્ણવે નમો ત્રણ આચમને ગંગાજી અંદર। ઋષિ આંખો બંધ કરી ભગીરથ માંડા દંડવટ કરવા બારે કરી એક વિઘ્નને ટાળો ને બીજું આવીને ઊભું રહે જહનુને કાકલુદી વિનંતી કરી મહારાજ ગંગાજીને છૂટા કરો મારી ત્રણ ત્રણ પેઢીઓ ખપી ત્યારે આ ગંગાજીનો પ્રવાહ આવ્યો છે અને જહનુ ઋષિએ પોતાની જાંઘમાંથી એ પ્રવાહને બહાર કાઢ્યો જહનુની જાંઘ ફાડીને પ્રવાહ નીકળ્યો એટલે એને જાનવી ગંગા કહેવામાં આવે। આપણે રોજ બોલીએ જાનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને ખૂબ ખોદે તો આ ગંગાજી આ રીતે જહનુની જાંઘમાંથી બહાર નીકળ્યા। ભગીરથે રથને દોડાવ્યો કે હે ભગવાન હવે કોઈ વચ્ચે ન મળે તો સારું નહીતર મારું આયુષ્ય પૂરું થશે। વિશ્વામિત્રજી કહે છે કે હે રાઘવેન્દ્ર આ રીતે જે જગ્યાએ પોતાના પિતૃઓ ભસ્મીભૂત થયેલા એ જગ્યાએ ગંગાજીનો પ્રવાહ આવ્યો એ ભસ્મ ઉપરથી પ્રવાહ ગયો અને એ જ વખતે ચતુર્ભુજ રૂપને ધારણ કરી કરી સગર મહારાજાના 60,000 દીકરાઓ ત્યાં હાજર થયા અને મુનિ કપિલજીની પાસે ક્ષમા માગી છે અને અંતે દિવ્ય લોકને એ પામ્યા છે। ગંગાજીનું કામ પૂર્ણ થયું એટલે કલકત્તાની પાસે એ સાગરની અંદર મળી ગયા છે જેને આપણે ગંગા સાગર સંગમ કહીએ છીએ। વિશ્વામિત્રજી કહે છે કે હે રાઘવેન્દ્ર આ રીતે ગંગાજીનું આ ધરતી ઉપર અવતરણ થયું એ કથા મેં તમને સંભળાવી છે। ભગવાને ગુરુ ચરણે વંદના કરી ગુરુએ આશીર્વાદ આપ્યા છે।